માટે અમેરિકામાં કોરોનાના વધતા કેસ વચ્ચે બાળકોને રસીનું સુરક્ષા કવચ મળી ગયું છે અમેરિકામાં પાંચથી અગિયાર વર્ષના બાળકોને હવે ફાઈઝરની રસી મુકાશે એફડીએની પેનલે ફાઈઝર રસીને મંજૂરી આપી દીધી છે અમેરિકામાં હવે તબક્કાવાર અઠ્યાવીસ મિલિયન બાળકોને કોરોનાની રસી લગાવવામાં આવશે ફાઈઝર બાયોએન્ટેકની રસીનું ત્રણ હજારથી વધુ બાળકો પર પરીક્ષણ કરાયું હતું જેમાં કોઈ ગંભીર આડઅસર સામે આવી નથી ફાઈઝર રસીનો ડોઝ વધુ અપાયા બાદ પણ બાળકોને હૃદય કિડની કે અન્ય કોઈ બીમારી સામે આવી નથી અમેરિકા પૂર્વે ચીન ચીલી ક્યુબા અને સંયુક્ત આરબ અમીરાત પણ બાળકોની કોરોના રસીને મંજૂરી આપી ચૂક્યા છે અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન અઠ્યાવીસ દિવસ બાદ જેલમાંથી મુક્ત થયો જેલ મુક્તિ બાદ આર્યન ખાન પોતાના ઘરે પરત ફર્યો આર્યનના જામીનની પ્રક્રિયા પૂરી ન થવાને કારણે શુક્રવારની રાત પણ તેણે આર્થર રોડ જેલમાં જ વિતાવવી પડી આર્યનના જામીનના કાગળ જેલમાં પહોંચાડાયા અને ત્રણથી ચાર કલાકમાં જામીનની કાર્યવાહી પૂરી કરવામાં આવી આર્યન ખાનની સાથે અન્ય લોકો પણ જામીન પર મુક્ત થયા છે આ કેસ બીજી ઓક્ટોબરથી શરૂ થયો હતો ત્યારબાદથી આર્યન પોલીસ કસ્ટડી તેમજ જેલમાં રહ્યો મુંબઈની સ્પેશિયલ એનટીપીએસ કોર્ટે વીસ ઓક્ટોબરે તેની જામીન અરજી ફગાવી દીધી વીવી પાટીલે આર્યન અરબાઝ અને મુનમુન ધામેજાની જામીન અરજી ફગાવી હતી આર્યનની ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી એકવીસ ઓક્ટોબરના રોજ પૂરી થઈ હતી અને ત્યારબાદ કોર્ટે ત્રીસ ઓક્ટોબર સુધી કસ્ટડી વધારી હતી રાજકોટમાંથી એક નવજાત બિનવારસી હાલતમાં મળી આવ્યું છે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં એક બાળક મળી આવ્યું પોલીસે બાળકને સારવાર માટે મોકલ્યું બાળકના પરિવારની પોલીસે ઓળખ મેળવી છે અને શા માટે બાળકને તરછોડવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે મોરબીના માર્કેટયાર્ડમાં કપાસના શેડમાં આગ લાગી ખુલ્લા શેડમાં પડેલા કપાસમાં આગ લાગી ગઈ મોરબીની ફાયરની ટીમ યાર્ડ ખાતે પહોંચી હતી અને આગ કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે બનાસકાંઠામાં થરાદમાં ઇલેક્ટ્રિક શોરૂમમાં આગ લાગી શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી હવે દિવાળી આવતાની સાથે જ સુરતમાં તસ્કરો સક્રિય થયા છે તસ્કરોએ એટીએમને નિશાને બનાવી લાખો રૂપિયાની ચોરી કરી છે સુરત પાંડેસરા વિસ્તારમાં એટીએમને ગેસ કટરથી કાપી એકત્રીસ લાખની ચોરી કરી કેટલાક અજાણ્યા ઇસમો ભાગી જતા પોલીસ દોડતી થઈ તસ્કરોએ ગુરુવારની રાત્રે એટીએમના સીસીટીવી પર સ્પ્રે મારી પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે તેમજ પૈસા લૂંટી એટીએમ મશીનમાં ચોરોએ આગ પણ લગાવી દીધી ત્યારે દિવાળી પહેલા જ તસ્કરો સક્રિય થતાં પોલીસ પેટ્રોલિંગ પર પ્રશ્નો ઉભા થયા છે હાલમાં તો પોલીસે મુંબઈ બ્રાન્ચના સર્વરમાંથી સીસીટીવીની કોપી મંગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે